નમસ્કાર દર્શક મિત્રો, દેવદર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, દેવદર્શન અંતર્ગત આપણે અનેકવિધ દેવ સ્થળોની મુલાકાત લેતા હોઈએ છીએ અને દર્શનનો લાભો લેતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે આવી પૂછીએ છીએ કેશોદ નજીક આવેલા માણેકવાડા. માણેકવાડા એટલે કે માલબાપા નાગ દેવતાનું સ્થાન. ખાસ તો શ્રાવણ માસના સોમવારે ભાવિક ભક્તોની ભીડ વધુ ને વધુ ઉમટી પડે છે. આમ પણ માણેકવાડા ખાતે અનેક લોકો દર્શનાર્થે આવે છે અને એની પાછળ એક ખાસ ઇતિહાસ છે, તે પણ આપણે આજે જાણવાના છીએ. તો ચલો આપણે તે જાણીએ. માલબાપાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ આવે છે. ખાસ તો શ્રાવણ માસના દર સોમવારે દર્શનાર્થીઓની વધુ ને વધુ ભીડ હોવાથી કેશોદ પોલીસ તરફથી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. નાગદેવતાનું મંદિર માણેકવાડાનું એક ઐતિહાસિક મંદિર છે. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે સાબરી નદીનું ધીરગંભીર પાણી સૂર્યોદય વખતે સોનવર્ણ થઈ જાય છે અને એક ભવ્ય મહેફિલ ચાલતી હોય તેમ પક્ષીઓ ઉડતા કિલ્લોલ કરતા મધુર આલાપો છેડાય છે. આ આલાપો વચ્ચે આવેલ છે માલબાપાનું મંદિર. કેશોદ તાલુકાના માણેકવાડા સાબરી નદીને કાંઠે માલબાપાનું મંદિર આવેલું છે. ત્યાં આજુબાજુનો વિસ્તારમાંથી અનેક શ્રદ્ધાળુઓ પોતાની મનતા પૂરી કરવા માટે આવે છે અને શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા લાખો ભાવિકો દર્શનનો લાભ લે અને ધન્ય બને છે. અને માણેકવાડાથી કેશોદ, જૂનાગઢ, વંથલી આજુબાજુના વિસ્તારના તમામ માણસો પગપાળા કરી અને અહીંયા બાપાના દર્શન કરે છે. અને જે માણસોને પોતાની માનતા હોય કે કોઈને બાળ બચ્ચા ન આપેલા હોય તેને દીકરા પણ માલબાપાએ આપેલા છે અને આ દાખલા હયાતમાં અહીંયા છે. માણેકવાડા માલબાપાના મંદિરે જે લોકો દર્શન કરે છે દર્શન કરી અને ધન્ય બને છે. જ્યાં માલબાપાના મંદિરમાં માલબાપાએ સંવંત 2032 જેઠ સુદ નોમને રવિવારના તારીખ 6/6/1976 સવારે સાક્ષાત દર્શન દીધા હતા, જેની ફેણમાં સફેદ કલરનું નિશાન હતું. 6 કલાક સતત મંદિરમાં રહેલ જેની તસવીરો પણ જોવા મળે છે. માણેકવાડા ગામની અંદર માલબાપા નાગદેવતાનો મહિમા છે કે જે માણેકવાડા ગામની અંદર વર્ષોથી સાપ કરડવાથી કોઈ મૃત્યુ પામતું નથી. જય શ્રી માલ બાપા. કેશોદ નજીકના માણેકવાડા ગામથી અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય, આસ્થા અને ભક્તિ સમાન શ્રાવણ મહિનાનો આજનો પવિત્ર દિવસ એટલે કે સોમવાર નિમિત્તે અહીંયા માણેકવાડા માલબાપા મંદિરે ઘણા બધા શ્રદ્ધાળુઓ ચાલીને આવે છે. રસ્તામાં આ શ્રદ્ધાળુઓને સ્વયંસેવકો દ્વારા ચા પાણી નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરની અંદર માણેકવાડા ગામ તથા આજુબાજુના ગામના ઘણા બધા યુવાનો સ્વયંસેવકો દ્વારા સુંદર મજાની સેવા આપવામાં આવે છે. અહીંયા જે લોકો ચાલીને આવે છે
એ લોકોને ચા તથા આજના શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે ફરાળની અહીંયા મંદિરની અંદર સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિર છે ઘણા વર્ષો જૂનું છે, મંદિરના ઘણા બધા પરચા છે, અહીંયા ઘણી બધી માનતાઓ શ્રદ્ધાળુઓ દ્વારા રાખવામાં આવે છે અને એટલી જ શ્રદ્ધા સાથે અને માલબાપા એ માનતાને પૂર્ણ કરે છે. મંદિરની એકદમ બાજુમાં એક સુંદર મજાની નદી વહી રહી છે, જેથી અહીંયા નૈસર્ગિક વાતાવરણ ઊભું થાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે અહીંયા સુંદર મજાનો લોકમેળો પણ ભરાયો હોય. અહીંયા શ્રદ્ધાળુઓની ઘણી બધી ભીડ છે અને મંદિરના ઘણા બધા એવા પરચા છે આજથી વર્ષો જૂના. ગામ લોકોનું એવું કહેવું છે કે કોઈ જમીનના ભાગની અંદર જ્યારે આ ગામની અંદર વિખવાદ ઊભો થયેલો ત્યારે માલબાપાએ આ વિખવાદને વચ્ચે પડી અને પૂર્ણ કરેલો છે, એવો કંઈક આ મંદિરનો ઇતિહાસ છે. આ મંદિર સાથે ઘણી બધી શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિર છે એક હિન્દુ ધર્મના આસ્થાનું પ્રતીક છે અને અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે હું પણ મારા પરિવાર સાથે ચાલીને આવ્યો છું અને માલબાપા છે અહીંયા જે લોકો પધારે છે એ દરેક લોકોની જે કંઈ પણ ઈચ્છા હોય એને પૂર્ણ કરે છે. જય માણેકવાડા ગામની અંદર માલબાપા નાગદેવતાનો સાક્ષાત પરચો છે. માલબાપા નાગદેવતાની કોઈ શ્રદ્ધાપૂર્વક સાચા દિલથી બાધા રાખે તો માલબાપા નાગદેવતા સર્વે લોકોની મનોકામના પૂર્ણ કરે છે. અહીં શ્રાવણ માસના દર સોમવારે ઉત્સવમય વાતાવરણ હોય છે. નાગપંચમીના દિવસે પણ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. સાથોસાથ ભોજનને લઈને તમામ વ્યવસ્થાઓ મંદિરે કરવામાં આવે છે, જેથી કોઈ પણ યાત્રિક ભાવિક ભક્તો આવે તો તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. કેશોદની દીકરી છું. મારું નામ મંજુલાબેન છે. અમે બ્રાહ્મણ છીએ. હું પાંચથી આઠ વર્ષની હતી ત્યાંથી એક સોમવાર આખા મહિનાની અંદર હાલીને અમે અહીંયા આવીએ છીએ. આજે મારા મેરેજને 33-34 વર્ષ થયા છે, પણ તોય હું આવું જ છું. કાલે હું આવી અને આજે મારે હાલી કેશોદથી આવીને અત્યારે સીધી હું રાજકોટ જવાની છું ને અહીંયા 6-7 4-5 જગ્યાએ ફરાર આપે. ફરારી ચેવડો હોય રસ્તામાં, અહીંયા ફરારી ચેવડો હોય, કેળા હોય, ચા હોય ને અમીસની માટે ગમે ત્યારે અહીંયા આવીએ ત્યારે એક સોમવારે અમે આવીએ જ છીએ અને અહીંથી નીકળીએ તો અમે એક મિનિટ તો અહીંયા ઉતરીએ છીએ. ગમે ત્યારે આવીએ એવું કંઈ નથી. સોમવાર શ્રાવણ મહિનામાં આવીએ એવું કંઈ નથી. ગમે ત્યારે અમે કેશોદ જઈએ ત્યારે અમે એક વખત અહીંયા આવીએ. છોકરાઓ નાના મોટા બધા એટલું બધું એમ કે સેવાભાવી સેવા કરે છે, બહુ જ એમ કે ધ્યાન આપે છે. નહીંતર અત્યારે છોકરાને રમવા ભમવાનો હોય, સાતમ ઉપર ફરવા જવાનું હોય,
પણ માણેકવાડાના લોકો છે બહુ સેવા આપે છે. બોલો જય શ્રી માલબાપા. જી દોસ્તો, આજે આપણે માણેકવાડા ખાતે માલબાપા નાગ દેવતાના દર્શન કર્યા અને જાણ્યું કે એની પાછળ ચારણોને લગતા ઇતિહાસ જોડાયેલા છે, સાથો સાથ કઈ રીતે નાગબાપાએ પોતાનું બલિદાન આપીને સીમાડાના બે ભાગ કર્યા. તો આ હતો આજના ખાસ દેવસ્થાનના દર્શન. ફરી નવા દેવસ્થાન સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી મને તમારી દોસ્ત જિજ્ઞાને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.